હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિની ત્રિદિવસીય વાર્ષિક સાધારણ સભા ભારતીય કિસાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના તલોદ ખાતે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, જિલ્લા પ્રમુખ, જિલ્લા મંત્રી, જિલ્લા કોષાધ્યક્ષ, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના આશરે 225 ખેડૂત ખાતેદારોની હાજરીમાં રાખવામાં આવી હતી અને આજે સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે કોદરભાઈ રાખાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને છેલ્લા 6 વર્ષથી કાર્યરત તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ લાખાભાઈ પટેલે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે કપાસનું સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી. તે પછી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ ચોમાસુ અને ઉનાળુ બાજરીનું સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખરીદી સેન્ટર લાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે રીતે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઉનાળુ બાજરીનું સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે. આમ ભારતીય કિસાન સંઘની રીતિ નીતિને ધ્યાને લઈ સતત ત્રીજી ટર્મ માટે કોદરભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તે બદલ તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ.